સ્ટડી ઇન ગુજરાતી ક્વિક સ્ટડી ઇન ગુજરાતીના કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 19 જૂન 2020ના કરંટ અફેર્સ કે જે આપણને આવનારી જીપીએસસી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એએસઆઈ તલાટી બિન સચિવાલય ક્લર્ક એસટીઆઈ પીઆઈ વગેરે પ્રકારની દરેક રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની એક્ઝામની અંદર કરંટ અફેર્સના માર્ક્સમાં એક પણ માર્ક્સ તમારો ન જાય એવા પ્રયત્નો આપણે અહીં કરેલા છે. તો દરેક વિડીયોને ડિટેલ્સમાં પૂરેપૂરો જુઓ જેથી કરીને તમારા માર્ક્સનું નુકસાન તમને ન આવે. તો હવે શરૂ કરીએ છીએ આજનું કરંટ અફેર્સનો સૌથી પહેલો ક્વેશ્ચન છે. સિક્કિમ રાજ્ય વિશેના નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. હવે તે 1947 થી 1975 સુધી સંસદમાં પ્રતિનિધિત્વ ધરાવતું ભારતનું એક સહયોગી રાજ્ય હતું. બીજું, સિક્કિમ રાજ્યમાં રાજાશાહી નાબૂદ કરાયેલા લોકમત બાદ સિક્કિમ ભારત રાજ્ય તરીકે જોડાયું. ઓકે, આપણને ચાર નિવેદન ચાર આપણને ઓપ્શન આપવામાં આવેલા છે કે પહેલું વાક્ય સાચું છે કે બીજું વાક્ય સાચું છે કે બંને વાક્ય સાચા છે કે એક પણ વાક્ય સાચું નથી. તો મિત્રો, આપણે એ જોઈએ છીએ કે બીજું વાક્ય આપણું સાચું છે કે જે 74 થી 75ની વાત જે છે 47 થી 75ની વાત છે એ ખોટી છે. જો અહીં આપણે એ જોઈએ છીએ કે 35મો બંધારણીય સુધારો જે થયો એ કાયદાએ તેને સહયોગી રાજ્ય બનાવ્યું. ત્યાં સુધી સિક્કિમ એક રક્ષિત રાજ્ય હતું. સિક્કિમ 35મો બંધારણીય સુધારો થયો ને ત્યાં સુધી ભારતનું કોઈ પણ જાતનું અભિન્ન અંગ નહોતું, ભારતનું રાજ્ય નહોતું. હવે મિત્રો, ભારતનું રાજ્ય ત્યારે જ બન્યું, ભારતનું રાજ્ય મતલબ રક્ષિત રાજ્ય ત્યારે બન્યું જ્યારે 35મો બંધારણીય સુધારો થયો અને 36મા બંધારણીય સુધારાએ તેને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યું. યાદ રાખજો મિત્રો, 36મા બંધારણીય રાજ્યએ સંઘનું પૂર્ણ વિકાસ રાજ્ય બનાવ્યું, મતલબ કેન્દ્રએ તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપ્યો. ઓકે, હવે જે નિવેદન બે છે એ 1975માં સિક્કિમના જે વડાપ્રધાન ગણી શકાય, સિક્કિમના વડાપ્રધાન યાદ રાખજો, જો આ બંને વસ્તુ અલગ છે. સિક્કિમના વડાપ્રધાન અલગ હતા જેણે ભારતીય સંસદને સિક્કિમ માટે ભારતનું રાજ્ય બનાવવાની અપીલ કરી. સિક્કિમના વડાપ્રધાન મતલબ કે સિક્કિમના એ વખતના રાજા. એક લોકમત રાજાશાહી નાબૂદ પર સિક્કિમ રાજ્યનું રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું જે 14 એપ્રિલ 1975માં 97% યાદ રાખજો, આમાં આપણે ડિટેલ્સમાં લખ્યું નથી પણ મને ખ્યાલ છે કે 97% વોટ એવા મળ્યા કે જેને રાજ્ય બનાવવાની તરફેણમાં મત કર્યું, જે લોકમત કરવામાં આવ્યો, લોકમત લેવામાં આવ્યો, એમાં 97% વ્યક્તિઓએ ભારતના રાજ્ય તરીકે સમાવવા માટેની એક તરફેણ કરી, જેથી કરીને 14 એપ્રિલ 1975માં તે એક ભારતીય રાજ્ય બન્યું. ઓકે, બીજું છે ભારત અને સંયુક્ત રાષ્ટ્રને લગતા નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. એક, 2021-22ની મુદત માટે ભારત પ્રથમ વખત યુએન સુરક્ષા પરિષદનો બિનકાયમી સભ્યપદ માટે ચૂંટાયું. બીજી વસ્તુ છે કે ભારતીય રાજદ્વારી વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રમુખ તરીકે ચૂંટાયેલ પ્રથમ મહિલા હતી. ત્રીજું, આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ સંધિ આધારિત આંતર સરકારી સંસ્થા તરીકે યુએન સાથે નોંધાયેલ છે. ઓકે, આપણને જે ત્રણ નિવેદનો આપવામાં આવેલા છે એ ત્રણ પૈકી કયા નિવેદન સાચા છે અને કયા યોગ્ય છે એ આપણે જણાવવાનું છે. તો મિત્રો, બીજું અને ત્રીજું નિવેદન જે છે એ સાચું વાત છે કે ભારતીય રાજદ્વારી જે વિજયાલક્ષ્મી પંડિત હતા એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રમુખ તરીકે ચૂંટાયેલ પ્રથમ મહિલા સભ્ય હતી. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ સંધિ આધારિત આંતર સરકારી સંસ્થા તરીકે યુએન સાથે એ નોંધાયેલ છે. ઓકે, હવે જે વાત કરીએ છીએ, આપણે ગઈકાલના વિડીયોમાં પણ એક વસ્તુ જોયું હતું કે ભારત આપણા માટે ગૌરવની વાત છે કે યુએનએસસીના કાયમી સભ્યપદ માટે જે બિનકાયમી સભ્ય હોય તે જે સભ્યપદ માટે જે આપણને ચૂંટવામાં આવતું હોય છે, જે કાયમી સભ્ય જે રહ્યા હોય એ જે એમાં 10 સભ્યો પૈકીમાં જે એશિયન અને આફ્રિકન જે હોય છે એમાંથી જે 5 સભ્યો લેવાના હોય છે, તો એમાં ભારત અત્યારે ચૂંટાઈ આવ્યું છે એ મેં ગઈકાલે પણ ચર્ચા કરી હતી. અત્યારે 21-22ની મુદત માટે ભારત 8મી વખત, કઈ વખત, જો અહીં આપણને શું કહેવામાં આવ્યું છે કે પ્રથમ વખત નથી મિત્રો, 8મી વખત યુએનએસસીના કાયમી સભ્યપદ માટે ચૂંટાઈ આવ્યું છે. કયા કયા આઠ વખત રહ્યા છે કે જે 50 થી 51, 67 થી 68, 72-73, 77-78, 84-85, 91-92, 2011-12 અને 2021-22.
ઓકે, બીજું નિવેદન એવું સાચું છે કે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતે ભારતીય પ્રતિનિધિમંડળનું સંયુક્ત રાષ્ટ્રમાં નેતૃત્વ કર્યું હતું અને મોસ્કો, વોશિંગ્ટન અને મેક્સિકોમાં એ ભારતના રાજદૂત તરીકે પણ એમણે સેવા આપેલી છે. તો જો યાદ રાખજો, આ પણ યાદ રાખવી જરૂરી છે કે વિજયાલક્ષ્મી પંડિતે ભારતીય પ્રતિનિધિમંડળનું સંયુક્ત રાષ્ટ્રમાં નેતૃત્વ કર્યું હતું, સાથે સાથે એ કયા કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે રહેલા છે તો એ ભારતમાં મોસ્કો, વોશિંગ્ટન અને મેક્સિકોમાં ભારતના રાજદૂત તરીકે એ રહેલા છે. 1953માં પંડિત યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ પંડિત, મતલબ વિજયાલક્ષ્મી પંડિત યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ મહિલા બન્યા હતા. ઓકે, ત્રીજું વિધાન આપણું સાચું ત્યાં આપવામાં આવેલું છે કે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ સંયુક્ત આંતર સરકારી સંસ્થા તરીકે 9 ફેબ્રુઆરી 2018 જોડાયેલું છે. આઈએસએ એટલે કે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ જે વાત જે છે, એલાયન્સ, જે 2015માં ફ્રાન્સ અને ભારતના નેતાઓ દ્વારા આબોહવા સમિટમાં શરૂ કરવામાં આવ્યું હતું. નીચેમાંનું કયું વિધાન યોગ્ય રીતે મેળ ખાય છે? તો હાઈપોક્સિયા, શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સપ્લાયની ગેરહાજરી. જો કયા રોગ છે, 3 પ્રકારના રોગ છે, હાઈપોક્સિયા છે, હાઈપોર્થમિયા છે અને ઇસ્કેમિયા છે. તો હાઈપોક્સિયા જે છે એ શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનના સપ્લાયની ગેરહાજરી, સાચું કે ખોટું એ આપણે જોવાનું છે. હાઈપોથર્મિયા, શરીરના તાપમાનના સામાન્ય કરતાં ઘણો નીચે ઘટાડો થઈ જાય છે, કે દાખલા તરીકે આપણને સમજી લો કે 98.4થી વધારે હોય તો આપણે તાવ માની શકીએ છીએ, પરંતુ અમુક તાપમાન કે 90થી પણ નીચે જતું રહે છે અથવા 85ની આજુબાજુ આવી જાય છે તો એ પણ આપણા માટે એક ખરાબ જ વસ્તુ છે. ઇસ્કેમિયા, શરીરના ભાગમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય, શરીર આપણું ફિક્કું પડી જતું હોય. આપણે ઘણી વખત લોકો એવું કહેતા છે કે આનું શરીર બહુ જ ફિક્કું પડી ગયું છે. એ બધા જે રોગ છે આ બધાની વાત છે. તો એમાંનો કયો વિધાન આપણું સાચું છે તો આપણે એ જોવાનું છે. કારણ કે મેં આ 3 વિધાન માટે એટલા માટે થોડું ડિસ્કશન કરવાનું હતું કે મને ખ્યાલ હતો કે 3 વિધાન આપણા સાચા છે, જેથી જ આપણે એ વારંવાર એની એક એક ડિટેલ્સને થોડું થોડું આપણે ચેક કરતા હતા. ઓકે, હવે જોઈએ છીએ કે બધા જ વિધાનો આપણા યોગ્ય છે. તો હાઈપોક્સિયા જે એવી સ્થિતિનો સંદર્ભ આપે છે કે જેમાં શરીર અથવા શરીરના કોઈ ભાગને પેશીઓના સ્તરે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સપ્લાયથી વંચિત રાખવામાં આવે છે, અથવા કે શરીરના કોઈ ભાગને જો ઓક્સિજન ન મળે તો એ શરીરનો જે ભાગ છે એ ભાગને કંઈક અંશે, દાખલા તરીકે બ્લડ અને ઓક્સિજન બંને વસ્તુ ના મળે શરીરના કોઈ એક ભાગને, તો એ ભાગને લકવો લાગી જતો હોય છે. તો એવા અલગ અલગ ઓક્સિજનના કારણે પણ અલગ અલગ રોગો થતા હોય છે. પછી હાઈપોથર્મિયા જે છે એક તબીબી કટોકટી છે, જ્યારે બને છે જે શરીરમાં ગરમી ઉત્પન્ન કરતા ઝડપથી તાપ ગુમાવે છે. જો અહીં આપણને એવું બતાવવામાં આવ્યું છે કે જેના કારણે શરીરનું તાપમાન જોખમી રીતે થાય છે, કે સામાન્ય શરીરનું તાપમાન છે 98.6, મેં આપણે 98.4 કહ્યું હતું, પણ 98.6 છે, જે 37 સેન્ટીગ્રેડની આસપાસ રહેતું હોય છે. અને હાઈપોથર્મિયા જ્યારે 35 સેન્ટીગ્રેડથી નીચે આવે છે ત્યારે એને હાઈપોથર્મિયા તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. ચલો, ઇસ્કેમિયા એક એવી સ્થિતિ ઊભી કરે છે કે જે શરીરના ભાગમાં લોહીનો પ્રવાહ અને તેથી ઓક્સિજન પ્રતિબંધિત અથવા ઓછો છે. કાર્ડિયાક ઇસ્કેમિયા એ રક્ત પ્રવાહમાં ઘટાડો અને હૃદયની સ્નાયુ ઓક્સિજનના સંદર્ભમાં આપે છે. ઓકે, ચોથો ક્વેશ્ચન આપણો છે કે નીચે આપણને 3 નિવેદનો આપવામાં આવેલા છે, એમાંથી કયું નિવેદન યોગ્ય છે એ આપણે જણાવવાનું છે. તો સૌથી પહેલું નિવેદન છે, બાયોરેમિડેશન એ દૂષકોને ઓછા ઝેરી સ્વરૂપમાં અધોગિત કરવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરે છે. બીજું, બાયોએગ્મેન્ટેશન એ દૂષિત માધ્યમોમાં બેક્ટેરિયલ સંસ્કૃતિના ઉમેરાનો સંદર્ભ આપે છે. ત્રીજું, જૈવિક અધોગતિને વધારવા માટે દબાણ હેઠળ હવાના ઇન્જેક્શનનો સંદર્ભ બાયોસ્પેજિંગ કરે છે. તો મિત્રો, આમાંનું યોગ્ય વિધાન કયું છે? તો યોગ્ય વિધાન આપણા 3 વિધાન યોગ્ય છે. જો અહીં આપણને 3 વિધાનો કઈ રીતે યોગ્ય છે એ આપવામાં આવેલા છે. તો આને વિડીયોને એક વખત વ્યવસ્થિત રીતે પોઝ કરી અને વ્યવસ્થિત આને વાંચી લેવું, જેથી કરીને આના વિશેની થોડીક ડિટેલ્સ છે કે જે આપણને જનરલી કામ લાગવી બહુ ઓછી જગ્યાએ છે, પણ ક્યાંક એક્ઝામમાં પૂછાઈ જાય તો આપણને કામ લાગી શકે, જેથી કરીને વિડીયોને પોઝ કરી એક વખત આ ડિટેલ્સને વાંચી લેવી. ઓકે, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજના 2019ના લગતા નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. તો એક, તે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બે,
આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય, જૈવિક કટોકટીના સંચાલન અને નિવારણ માટે નોડલ મંત્રાલય છે. ઓકે, યોગ્ય વિધાનો આપણે અહીંથી જણાવવાના છે. તો આપણને જે આપણને બે વિધાનો આપવામાં આવેલા છે એ પૈકીના એક પણ વિધાન ખોટું નથી, બધા જ વિધાનો યોગ્ય છે. તે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલું છે, તે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે. બીજું, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય જૈવિક કટોકટીના સંચાલન અને નિવારણ માટે નોડલ મંત્રાલય છે. હવે અહીં આપણને દરેક વસ્તુનું અહીં ડિટેલ્સ આપવામાં આવેલી છે. તો એ મુજબ જોવા જઈએ તો આવત્તી વ્યવસ્થાપન અધિનિયમ જે 2005 હતો, નેશનલ કારોબારી સમિતિ આપત્તિ વ્યવસ્થાપન અને રાષ્ટ્રીય યોજના તૈયાર કરશે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે. જો આ બંને વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે જ્યારે આપત્તિ વ્યવસ્થાપનની જો વાત આવતી હોય તો નેશનલ કારોબારી સમિતિ આપત્તિ વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય યોજના આખી આખી તૈયાર કરશે. જ્યારે કોણ તૈયાર કરશે? તો નેશનલ કારોબારી સમિતિ. ઓકે, બીજી વસ્તુ, એને મંજૂરી કોણ આપશે? તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એને મંજૂરી આપશે. આવશ્યક ફેરફારોને મંજૂરી આપ્યા મળ્યા પછી એને NDMP 2019 તરીકે પ્રકાશિત થયા પછી NDMP 2016માં સુધારો કરવામાં આવ્યો. ઓકે, બીજું, NDMP 2019 જૈવિક નુકસાન પામે વાયરલ બેક્ટેરિયલ, પરોપજીવી, ફંગલ અથવા પ્રિયોન ચેપ, જંતુજીવોના પશુનાશપાક, જંતુઓ અને ઝેરી પદાર્થો, રોગચાળો, એક્સપોઝર વગેરેનો સમાવેશ થાય છે. આરોગ્ય મિનિસ્ટર ઓફ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ એ જૈવિક કટોકટીના સંચાલન ઘટાડવા માટે નોડલ મંત્રાલય છે. એટલે મતલબ કે જે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય છે એ જૈવિક કટોકટીના સંચાલન ઘટાડવા માટેનું સંચાલન અથવા એની જે કટોકટી છે એને ઘટાડવા માટેનું એક નોડલ મંત્રાલય તરીકે એને નિમણૂક કરવામાં આવી છે. જો હવે એક સમિતિ હતી શાંતા કુમારે સમિતિ, એમણે જે એક ભલામણ કરી હતી એ ભલામણ કોના પર હતી? નીચેમાંથી જેના પર જે ભલામણ હોય એને આપણે ટીક કરવાનું છે, એને આપણે સાચું આપવાનું છે. તો શાંતા કુમારે સમિતિ જે હતી એ સમિતિ ભારતીય ફૂડ કોર્પોરેશનનું જે પુનર્ગઠન કરવાની વાત હતી એની એક ભલામણ કોણે કરી હતી? તો શાંતા કુમાર સમિતિએ કરવામાં આવેલી હતી. હવે જો શાંતા કુમાર સમિતિની વાત કરવા જઈએ અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વાત કરવા જઈએ તો શાંતા કુમારની અધ્યક્ષતામાં FCIના પુનર્ગઠન માટે ઉચ્ચ કક્ષાની સમિતિની અધ્યક્ષતા હતી. શાંતા કુમારની અધ્યક્ષતામાં એની સમિતિની રચના કરવામાં આવેલી હતી. અહેવાલમાં અનાજની ખરીદી, સંગ્રહ અને વિતરણ સંબંધી મુદ્દાઓ ઉપર ભલામણો કરવામાં, કેટલીક ભલામણો કેવી હતી? FCIએ ઘઉં, ડાંગર અને ચોખાની ખરીદીની તમામ કામગીરી રાજ્યોને સોંપી દેવી જોઈએ, કેમ કે જેમણે પ્રાપ્તિ માટે પૂરતો અનુભવ વ્યાજબી માળખાનો પ્રાપ્ત કર્યો છે. વાટાઘાટા કરી શકાય તેવા વેરહાઉસ, રસીદ પ્રણાલીને અગ્રતાના ધોરણે લેવામાં આવવી જોઈએ અને ઝડપથી તેને વધારવું જોઈએ. PDS અને NFSAના કવરેજનું રિજનલાઇઝેશન કરવું જોઈએ. FCIએ તેના સ્ટોકિંગ ઓપરેશન વિવિધ એજન્સીઓ જેમ કે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન, સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન અને ખાનગી ક્ષેત્રમાં આઉટસોર્સ કરવું જોઈએ. ખેડૂતોની પ્રાપ્તિથી લઈને સ્ટોકિંગ આંદોલન અને છેલ્લે TPDS દ્વારા વિતરણ સુધીની સંપૂર્ણ ખાદ્ય વ્યવસ્થાપન પ્રણાલીના કોમ્પ્યુટરાઇઝેશનનો સંપૂર્ણ અંત લાવવો જોઈએ. ઓકે મિત્રો, સાતમો આપણો ક્વેશ્ચન છે કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો અને યોગ્ય વિધાનો જણાવો. તો ફક્ત સ્ટોક એક્સચેન્જની સૂચિબદ્ધ કંપની QIP માટે જઈ શકે છે. QIP મતલબ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ. ઓકે, બીજું, ભારતમાં QIPનું નિયંત્રણ ભારતીય સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ દ્વારા કરવામાં આવે છે, એટલે કે SEBI દ્વારા કરવામાં આવે છે. SEBI સ્ટોક માર્કેટનું સંચાલન કરતી સંસ્થા છે. ઓકે, હવે વાત કરીએ છીએ, સાચા છે, બંને સાચા છે. ફક્ત સ્ટોક એક્સચેન્જની સૂચિબદ્ધ કંપનીઓ QI માટે જઈ શકે છે, જ્યારે QIનું નિયંત્રણ SEBI દ્વારા કરવામાં આવે છે. ભારતીય બજારોને વધુ સ્પર્ધાત્મક અને કાર્યક્ષમ બનાવવા માટે SEBI લિસ્ટેડ કંપનીઓને ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટના રૂપમાં ઘરેલુ બજારમાંથી ભંડોળ એકત્ર કરવા માટે વધારાના મૂળની મંજૂરી આપે છે. ઓકે, ક્વોલિફાઈડ સંસ્થાકીય પ્લેસમેન્ટ એ એક એવું માધ્યમ છે કે જેમાં સૂચિબદ્ધ કંપની ઇક્વિટી શેર, સંપૂર્ણ અને અંશતઃ કન્વર્ટેબલ ડિબેન્ચર અથવા વોરંટ સિવાયની કોઈપણ સિક્યોરિટીઝ કે જે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર ને ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરી શકે છે. SEBI દ્વારા QIP અને QIB માટેની માર્ગદર્શિકા અને નિયમો જારી કરવામાં આવેલા છે. ઓકે, આપણો આઠમો આજનો ક્વેશ્ચન છે કે નેશનલ હાઉસિંગ બેંક NHB સંબંધિત નીચે નિવેદનોને ધ્યાનમાં લો. તે ભારતીય રિઝર્વ બેંકની સંપૂર્ણ માલિકીની એન્ટિટી છે. ઓકે, બીજું, ભારતમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને નિયંત્રણ કરવાની એની પાસે સત્તા રહેલી છે. તો બંનેમાંથી એક પણ વિધાન આપણું સાચું નથી. હવે વિધાનો કઈ રીતે સાચા બનશે એ આપણે અહીં જોઈએ છીએ. નેશનલ હાઉસિંગ બેંકની સ્થાપના 1988 એટલે કે 1988માં
नेशनल हाउसिंग बैंक एक्ट 1987 हेठळ કરવામાં આવી હતી। एनएचबी आरबीआई द्वारा नियमन કરવામાં આવે છે, પરંતુ એક ભારત સરકારની સંપૂર્ણ માલિકીની એન્ટિટી છે। જો સમજજો, આપણા સ્ટેટમેન્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે એનએચબી જે આરબીઆઈની માલિકીની એન્ટિટી છે, પરંતુ મિત્રો આરબીઆઈ દ્વારા તેને નિયમન કરવામાં આવે છે અને એ ભારત સરકારની સંપૂર્ણ માલિકીની એન્ટિટી છે। ઓકે, આ બંને વચ્ચેનો ડિફરન્સ છે। બીજા નરસિમ્હન સમિતિના અહેવાલમાં ભલામણ કરવામાં આવી હતી કે આરબીઆઈ તેના દ્વારા નિયમન કરાયેલ કંપનીઓનું માલિકી ન લઈ શકે। આરબીઆઈએ 2019માં એનએચબીથી તેનો હિસ્સો ભારત સરકારને વેચી લીધો છે, મતલબ 2019 સુધીમાં માલિકી એનએચબીમાં આરબીઆઈની હતી, પરંતુ 2019માં એ માલિકીના હકો જે બીજા નરસિમ્હન સમિતિ, જે નરસિમ્હન સેકન્ડ જે સમિતિ રચાણી, એમણા જે ભલામણ કરવામાં આવી કે આરબીઆઈ તેની જે નિયમન, જેમાં આરબીઆઈ નિયમન કરતી હોય એમાં એ માલિકી લઈ શકશે નહીં, તો એ આધાર પર આરબીઆઈની એ શક્તિએ ભારત સરકારમાં વેચી દીધી છે। ઓકે, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના નિયમન શક્તિની 2019માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરવામાં આવી છે, જે તેમને એનબીએફસીની શ્રેણી તરીકે વર્તે છે। ઓકે, વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2020 સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો। એક, તે યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટનું વાર્ષિક પ્રકાશન છે। બે, 2019માં ભારત વૈશ્વિક સ્તરે સૌથી મોટો વિદેશી સીધો રોકાણ પ્રાપ્ત કરનાર દેશ છે, તો વિધાનો, યોગ્ય વિધાનો આપણે શોધવાના છે, તો પહેલું વિધાન આપણું યોગ્ય છે કે તે યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટનું વાર્ષિક પ્રકાશન છે। કયું? તો વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2020। ઓકે, હવે વાત કરીએ છીએ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ જે વેપાર અને નિકાસ પર યુએન કોન્ફરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ, જે પ્રાદેશિક અને દેશના સ્તરે સીધા વિદેશી રોકાણ જે એફડીઆઈમાં વિશ્વભરમાં વલણો 1991 ધ્યાનના કારણે તે વાર્ષિક ધોરણે આ પ્રકાશિત થાય છે। બીજું, ભારત 2019માં 51 અબજ ડોલરના વિદેશી રોકાણ સાથે સીધા રોકાણ એટલે કે એફડીઆઈમાં વિશ્વનો 9મો સૌથી મોટો પ્રાપ્તકર્તા છે। વિશ્વનો કયો છે 9મો સૌથી મોટો પ્રાપ્તકર્તા છે? તો સૌથી પહેલો કયો છે? તો યુએસ છે। ઓકે, ભારતીય ગેસ એક્સચેન્જ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો। તો પહેલી વસ્તુ છે કે તે ભારતનું પ્રથમ દેશવ્યાપી ઓનલાઈન ડિલિવરી આધારિત કુદરતી ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મ છે। તે ભારતીય ઉર્જા વિનિમયની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે, તો યોગ્ય વિધાન આપણે કહેવાના છે, તો બંને વિધાનો યોગ્ય છે। હવે અહીં આપણને ઇન્ડિયન ગેસ એક્સચેન્જની દેશવ્યાપી ઓનલાઈન ડિલિવરી આધારિત ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મ શરૂ કરાયેલો છે એ બાબત જણાવી લઈ છે। આઈસીએક્સ જે છે પ્રાકૃતિક ગેસના ડિલિવરી માટે ડિલિવરી આધારિત ટ્રેડિંગ પ્લેટફોર્મ હશે, તેને આઈએક્સ ભારતના ઉર્જા બજારમાં પ્લેટફોર્મની સંપૂર્ણ માલિકીની પેટા કંપની તરીકે સામેલ કરવામાં આવી છે। આઈજીએક્સ બજારના સહભાગીઓને માનક ગેસ કરારોમાં વેપાર કરવામાં સક્ષમ બનાવશે। પ્લેટફોર્મ ગ્રાહકોને સિમલેસ ટ્રેડિંગ અનુભવ પૂરો પાડવા માટે વેબ આધારિત ઇન્ટરફેસથી સંપૂર્ણ સંચાલિત રહેશે। તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી તમને ક્યાંક ને ક્યાંક સારા ક્વેશ્ચનો પૂછાઈ શકે અને તમને ક્યાંક લાભ થઈ શકે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી લેજો અને તમારા ફીડબેક કોમેન્ટ બોક્સમાં જણાવજો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો, કંઈ પણ કન્ફ્યુઝન હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। થેન્ક યુ, આભાર।